નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એલોપેથીના યુગમાં આયુર્વેદનો સૂર્યોદય કરાવવા નવસારીમાં આયુષ મેગા કેમ્પ યોજાયો. 7 ડોક્ટરની ટીમે ડાયાબિટીસ જેવા રોગોની આયુર્વેદિક પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર આપી. કોરોના કાળમાં મોટાભાગના લોકોએ એલોપેથી દવા લઈને સારવાર કરાવી હતી, પરંતુ થોડો સમય વીતતા એલોપેથીની અસરથી બીજા અન્ય રોગોનો પણ ભોગ બનવું પડ્યું હતું. ત્યારે ભારતમાં પરંપરાગત સારવાર પદ્ધતિમાં આયુર્વેદ અને નેચરોપેથીનો સમાવેશ થયેલો છે. ત્યારે ભારત સરકાર આયુર્વેદિક સારવારની પદ્ધતિને જનજન સુધી અને ઘર સુધી પહોંચાડવા માટે કાર્યરત બની છે, જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં એક દિવસીય આયુર્વેદિક આયુષ મેગા કેમ્પનું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં 7 ડોક્ટરોની ટીમે દર્દીઓને આયુર્વેદિક પદ્ધતિથી રોગ નિદાન કરાવ્યું હતું, જેમાં હોમિયોપેથી સર્વ રોગ નિદાન સારવાર, ડાયાબિટીસ ઓપીડી, સ્ત્રીરોગ વ્યંધત્વ ઓપીડી, જેરિયાટ્રિક ઓપીડી, પંચકર્મ ઓપીડી, અગ્નિકર્મ ઓપીડી, પ્રકૃતિ પરીક્ષણ, યોગ માર્ગદર્શન જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ કેમ્પમાં આપવામાં આવ્યું હતું. હાલમાં નવસારી જિલ્લામાં 2 હોસ્પિટલ અને દવાખાનામાં આયુર્વેદિક પદ્ધતિથી સારવાર થાય છે. આ અંગે વેદ અમીબહેન શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર, જય ધન્વંતરી. હું વૈદ અમી દસોંદી સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડીથી મેડિકલ ઓફિસર બોલું છું. આજ રોજ અમે અહીંયા આયુષ મેગા કેમ્પનું આયોજન કરેલું છે. આ આયોજન કરવાનો હેતુ એક જ છે કે એક જ જગ્યાએ વધારે ને વધારે લોકોને આયુર્વેદના પ્રચાર અને પ્રસારની થાય અને એમને એ માટેની જાગૃતિ આવે આયુર્વેદ માટે. આ કેમ્પની અંદર અમે જુદા જુદા 8 નિષ્ણાત ડૉક્ટરો છે, જેની અંદર હોમિયોપેથી વિભાગની હોમિયોપેથી મેડિસિન આપવામાં આવે છે. આ સિવાય આયુર્વેદમાં સર્વરોગ નિદાન તો આપવામાં આવે છે, સ્ત્રીરોગ વિશેષજ્ઞ પણ છે, ચામડીના રોગના વિશેષજ્ઞ છે, સિનિયર સિટીઝનો માટે અલગ ડિપાર્ટમેન્ટ કરવામાં આવેલ છે, ડાયાબિટીસના વિશેષજ્ઞ ડૉક્ટર આવેલા છે. આ સિવાય આયુર્વેદની સ્પેશિયાલિટી એવા પંચકર્મનું પણ નાના પાયે આયોજન કરેલું છે. નાના નાના કર્મ પણ અમે આ કેમ્પમાં અહીંયા જ કરીએ છીએ, જેમ કે રક્તમોક્ષણ છે, અગ્નિકર્મ છે, સ્વેદન કર્મ છે, સ્નેહન કર્મ છે, તે બધું. આ સિવાય અમે આયુર્વેદ એટલે ઔષધિઓનું શાસ્ત્ર છે, તો અમે ઘર આંગણામાં થતી ઔષધિઓનું એક નાનકડું પ્રદર્શન પણ યોજેલું છે, જે ઘરે કુંડામાં જ તમે એનો ઉછેર કરી શકો છો અને સાથે સાથે એ તમને કયા રોગમાં શું લાભ આપે છે એની પણ સમજ આપીએ છીએ, જેને માટે પણ અલગથી ડૉક્ટર નિષ્ણાત કરેલા છે. જેમને પોતાની પ્રકૃતિનું વિશ્લેષણ કરાવવું છે એમની પ્રકૃતિ વિશ્લેષણ કરી આપીએ છીએ, અને આ બધાથી પર આયુર્વેદની સાથે જોડાયેલું એવું યોગ છે એની પણ અમે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. લોકોમાં યોગ રોજ કરવા જોઈએ એની જાગૃતિ થાય તે માટેનું પણ આયોજન કરેલું છે. સાથે તમે પ્રદર્શન જોઈ શકો છો, મારી આગળ પાછળ ઘણા બધા બેનરો પણ છે અને કયા રોગમાં શું ખાવું, શું પીવું, કેવી રીતે રહેવું તે અંગેનું પણ અમે પ્રયોજન કરેલું છે. અત્યાર સુધીમાં તો લગભગ 150ની ઉપર દર્દીઓએ લાભ લઈ ચૂકેલા છે અને કેમ્પ હજુ 2 વાગ્યા સુધી ચાલવાનો છે. વધુ ને વધુ લોકો લાભ લેશે જ એની અમને પૂરી ખાતરી છે. હવે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આયોજિત ઉર્વીબેન, અમીબેન, માધવીબેન, આજે એક લોકપ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના કાર્યકર તરીકે એક ગૌરવની લાગણી અનુભવું છું કે અમને આવા ડૉક્ટરો, સરકારી ડૉક્ટરો અહીંયા આયુર્વેદિક હોસ્પિટલમાં મળ્યા છે. આજે જીવનની અંદર કોરોના પછી જે અવેરનેસ આવી છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદીજી પણ હંમેશા આયુર્વેદિકને હંમેશા મહત્ત્વ આપતા આવ્યા છે, આપણી મૂળ સંસ્કૃતિ
એમાંથી પેદા થઈ છે એમ કહું તો ખોટું નથી. અને આયુર્વેદિક હોસ્પિટલ આપણે માટે એક ગૌરવ વધારનાર છે અને જેનું હું લોકપ્રતિનિધિત્વ કરું છું એ પોતે પણ ગૌરવ લઈ શકું એમ છું. આજે જે અહીંયા કેમ્પનું આયોજન થયું છે, અનેક જગ્યાએ અનેક જે રીતે કેમ્પોમાં અલગ અલગ આપણા નવસારીની જનતાએ જે લાભ લીધો છે, અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે એમાંથી એમનું મન અને તન તંદુરસ્ત રહે અને જીવનમાં આગળ વધે એવી પણ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. અને આની આયુર્વેદિકની વધારે વધારે અવેરનેસ આગળ વધે એને માટેના પ્રયત્નો જે ડૉક્ટરો કરી રહ્યા છે એને પણ આપણે બધા સાથે મળીને સહકાર આપીએ એવી અભ્યર્થના. આભાર ભારત માતા કી જય. આવા જ અવનવા સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.